અમદાવાદ અને ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમની રેડમાં મોટા ખુલાસા થયા છે. વિદેશથી યુવતીઓ વિઝિટર વિભાગ પર ભારત આવતી હતી, વિઝિટર વિઝા પર ભારત આવી હતી. મોટાભાગની યુવતીઓના વિઝાની મુદત પૂર્ણ થઈ ચૂકી છે. યુવતીઓ ઓવરસ્ટે કરી ભારતમાં રહેતી હોવાનું સામે આવ્યું છે. યુવતીઓને બોલાવી દેહ વેપાર કરાવવામાં આવતો હતો. મંગળવારે રાત્રે સીઆઈડી ક્રાઇમે લગભગ 30 અલગ અલગ સ્થળો પર દરોડા પાડ્યા હતા. અને આ મામલો જે છે તે હવે સામે આવ્યો છે કે આ તમામ જે યુવતીઓ છે તે વિઝિટર વિઝા પર ભારત આવી હતી અને ત્યારબાદ ઓવરસ્ટે કરી રહી છે તમામ યુવતીઓ. જિગ્નેશ પટેલ વધુ માહિતી આપી રહ્યા છે. જિગ્નેશ જણાવશો શું વધુ વિગતો? વાત કરવામાં આવે તો જે ગઈકાલે રાત્રે સીઆઈડી ક્રાઇમ દ્વારા રેડ કરવામાં આવી હતી તેમાં 30 જેટલી જગ્યાઓ પર જે દરોડા થયા હતા તેમાંથી 14 જેટલી જગ્યાઓ પર સફળતા મળી હતી. અને સફળતા બાદ જે યુવતીઓ મળી આવી હતી જે મોટાભાગે ફિલિપિન્સ, રશિયન અને નાઇજીરિયન કન્ટ્રીની હતી અને તેમની તપાસમાં તે સામે આવ્યું કે તે તમામ લોકો મોટાભાગે વિઝિટર વિઝા ઉપર ભારત અને અમદાવાદ આવ્યા હતા અને ત્યારબાદ તેઓ ઓવરસ્ટે કરી રહ્યા હતા. બીજી તરફ જ્યારે તેમના પાસપોર્ટ અંગે તપાસ કરવામાં આવી ત્યારે તેમના વિઝા પૂર્ણ થઈ ગયા હોવાની હકીકત સામે આવી છે. જે મામલે અત્યારે સીઆઈડી ક્રાઇમ દ્વારા અલગ અલગ કુલ 12 જેટલી ફરિયાદો નોંધાવવાની તજવીજ શરૂ કરી છે અને તજવીજ બાદ અલગ અલગ જગ્યાએ ગુના નોંધાઈ અને તેમના વિરુદ્ધ એટલે કે તેમને ગેરકાયદેસર ઓવરસ્ટે કયા કારણોસર કર્યો, તેમના પાસપોર્ટ તેમની પાસે હતા કે કેમ, અથવા તો કયા કારણોસર તેમને રોકાવવું પડ્યું, એ તમામ મામલે અત્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અને આગામી સમયમાં આ અંગે ગુના દાખલ થયા બાદ કોની કોની સંડોવણી છે, જે આખું નેક્સસ ચાલતું હતું હોટલોની અંદર દેહ વેપારનું, એમાં કોની કોની સંડોવણી છે તે મામલે વધુ કાર્યવાહી કરવામાં આવશે. આભાર સમગ્ર માહિતી આપવા માટે.